તો લેશે. રુઝાનજી હવે ઝડપવા એ અશક્ય લાગે છે અથવા તો અઘરું લાગે છે, એવું લાગે છે આપણે? નહીં, અઘરું છે પણ હું અશક્ય નહીં કહું. અઘરું 100% છે, પણ અગર આપણી પોલીસ ચાહે, કારણ કે મને આપણા ઇન્ડિયન પોલીસ પર એ રીતે બહુ ભરોસો છે. જી જી જી. કારણ કે મેં એવા કેસીસ બી જોયા છે કે જેમાં પોલીસ ચાહે છે તો ભલભલાને પકડીને લાવે છે. હું તો કહું છું કબરમાંથી પકડીને લાવે છે. શુક્લાજી સમજ છું, જો પોલીસ ધારે તો તેની બહુ બેસાડ છે. પણ આપણે કીધું ને આર્થિક રીતે સદ્ધર આરોપી જે આ બધું કરતા હોય, ઈચ્છા શક્તિ હોય મારી વાત સાંભળો તો આ બેને બધા મોબાઈલ બદલી નાખ્યા, બરાબર? પણ સાધ્વીના જે જૂના ભક્તો છે, એ જૂના બધા સંબંધ વાળા, એ લોકોના બધાના મોબાઈલ ઓબ્ઝર્વેશનમાં મૂકી રહ્યા તો આ કોઈ પણ નવા નંબર પરથી એને ફોન કરવાનો. પહેલા ક્રાઇમ બ્રાન્ચમાં મર્ડર કરેલું તમને ખબર હોય, ક્રાઇમ બ્રાન્ચમાં એ મર્ડર કરીને ભાગી ગયો બોમ્બે પેલો ભાઈ તોમતદાર, એને એની વાઈફને ફોન કર્યો. આપણા પેલા બહુ સારા ડીવાયએસપી સાહેબ છે સોલંકી સાહેબ, તો તરત બીજે કે ત્રીજે દિવસે અરેસ્ટ કરી લીધો. તો પોલીસ ની ઈચ્છા શક્તિ હોય બિલકુલ, તો મોડી બેન કહેજે હું કમ છું કે આમાં ટ્રેસ અશક્ય નથી, એ કે ડિસઅપીયર નહીં થઈ શકે હોય. કે આખો ડ્રેસ બદલ્યો હશે, વેશ બદલ્યો હશે, એટલે આખો લિંક તો મળી જ શકે છે, કારણ કે જાહેર જગ્યામાં હતા. પણ આટલા કલાક થઈ ગયા છે તો આપને લાગે છે કે અત્યાર સુધી ન ઝડપાઈ શકે એવું શક્ય લાગે છે? એટલે જ સાહેબ વિલો હોવું જોઈએ ને, વિલો તો જો એનો મતલબ આપ કહી શકો કે રાજકીય ઈચ્છા શક્તિ જેમ નેતૃત્વ માટે કહેવાય, નહીં નહીં નેતૃત્વ માટે કહેવાય, જેવી રીતે પોલીસ માટે પણ કામગીરીની ઈચ્છા શક્તિ નથી. પોલીસ માટે અશક્ય નથી, અશક્ય નથી.